ટીવાયબીએના વિદ્યાર્થીઓને મણીલાલ હ પટેલ સંપાદિત ગુજરાતી લલિત નિબંધ એ અભ્યાસક્રમમાં છે અને એની અંદર એક બહુ જ સરસ નિબંધ રતિલાલ અનિલ એનો આટાનો સૂરજ. તમારે તો એક જ નિબંધ અભ્યાસક્રમમાં છે, હું આખા પુસ્તકની વાત કરવાની છું. તમારે એમાંથી જેટલું ઉપયોગમાં આવે એટલું તમે લઈ શકો છો. કેવી હતી અનિલની જિંદગી? બે ધોરણ પાસ, માત્ર બે ધોરણ. એને દિલ્હી સાહિત્ય અકાદમીનો, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે. અનિલની સર્જન યાત્રા વિશે વિચારીએ તો એક વાતે સંમત થવું જ પડે કે સર્જક જન્મે બને નહીં. બે ધોરણ જેટલું અલ્પ શિક્ષણ, 8 વર્ષની ઉંમરે આખા કુટુંબનો ભાર ખેંચતા થઈ ગયેલા અનિલ 8 વર્ષની ઉંમરે ઝરીના કારખાને જોતરાયા. ઝરી કામની કાળી મજૂરી કરતો આ માણસ જીવનની પાઠશાળામાં ઘડાયો છે, કોઈ યુનિવર્સિટી કે કોલેજોમાં નથી ભણ્યો. એની જીવન યાત્રાના મુખ્ય 3 વળાંક, 1942ની હિન્દ છોડો લડતમાં 6 મહિના જેલમાં, પછી પ્યારા બાપુ નામના સામયિકના સંપાદન નિમિત્તે 5 વર્ષ ગિરનાર રૂપાયતન સંસ્થામાં રહેવું, અને પછીથી ગઝલકારોનો સહવાસ. 6 મહિના જેલવાસમાં એમણે વિદ્વાનોને સાંભળ્યા, ઘણું બધું વાંચ્યું, વિચાર્યું અને જાણે કે ત્રીજું નેત્ર ખુલી ગયું. નવનવોન્મેષ શાલિની પ્રજ્ઞાએ ત્રીજું નેત્ર ખોલ્યું, પછી અનિલે કદી પાછું વાળીને જોયું નહીં. આપ બળે ઘડાયેલા આ માણસ માટે તું જ તારા દિલનો દીવો થા વાળી વાત બહુ સાચી છે. ગુજરાતી ગઝલની એમણે કરેલી શાસ્ત્રીય ચર્ચાઓની કોઈ વિગતે જ્યારે વાત કરશે ત્યારે કિંમત થશે. એક જમાનામાં વી નામના સામયિકમાં આ ચર્ચાઓ ચાલતી. ગુજરાતી ગઝલનો અનિલ જીવતો જાગતો ઇતિહાસ છે એવું કહેવામાં જેને અતિશયોક્તિ લાગતી હોય એમણે અનિલનું સફરના સાથી નામનું પુસ્તક ચોક્કસ જો. કટોકટી ભરી આર્થિક, શારીરિક અને માનસિક હાલતમાં અનિલે કંકાવટી જેવું શુદ્ધ સાહિત્યિક સામયિક 42 વર્ષ સુધી ચલાવ્યું. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની આ એક અભૂતપૂર્વ કહી શકાય એવી ઘટના છે. નિબંધ લખું છું એવી સભાનતા વગર લખાયેલા અનિલના નિબંધો જ્યારે રાષ્ટ્રીય સ્તરે પોંખાયા, અકાદમી પુરસ્કાર પામ્યા, ત્યારે મારા જેવાને જે પુરસ્કારો પરથી વિશ્વાસ ઉઠતો જતો હતો એ પાછો બેઠો. છેલ્લા 3-4 દાયકાથી ગુજરાતી નિબંધ લપટી પડી ગયેલી શૈલીએ અને લાધી ગયેલી હથોટીના પરિપાક રૂપે ચવાઈ ગયેલા વિષયો અને સૂત્રાત્મક શબ્દોના સાથિયા વચ્ચે બંધિયાર બનતો જતો હતો. એક રંગી અને એકાંગી બનતા જતા ગુજરાતી નિબંધ વચ્ચે સાવ નોખી અને નરવી મુદ્રા ધરાવતા રતિલાલ અનિલના નિબંધો છેલ્લા 15-1 વર્ષથી બધાનું ધ્યાન ખેંચતા હતા. 15-1 વર્ષ નહીં, હવે અત્યારે આ કારણ કે 10 વર્ષ પહેલા લખ્યું છે એટલે 25-1 વર્ષથી. રાષ્ટ્રીય સ્તરે અનિલના નિબંધો પોંખાયા પણ ગુજરાતે એના પર નજર કરી નહીં. આટાનો સૂરજ પુસ્તકમાં કુલ 60 નિબંધ છે. આ નિબંધોમાં એક નોખા અનોખા નિબંધકારની આગવી સર્જક મુદ્રા ઉઘડે છે. અનિલ પોતે ભલે કાલેલકર કે સુરેશ જોશીના ગદ્યના પ્રેમી હોય પણ અનિલના પોતાના ગદ્યની બિલકુલ નિજી મુદ્રા છે. ચાંદરણા જે માત્ર અનિલે જ લખ્યા છે અને બીજા કોઈએ નથી લખ્યા, એક લીટીનું સૂત્રાત્મક વાક્ય, ચાંદરણામાં ઘોંટાઈને ઘટ્ટ બનેલું ગદ્ય
અનિલના નિબંધોને લાઘવ બક્ષે છે. એટલે જ આટાનો સૂરજ પુસ્તકમાં અનિલના કોઈ નિબંધ 2-2.5 પાનાથી વધારે લાંબા નથી. તમારો આટાનો સૂરજ પણ 2-3 પાનાનો જ નિબંધ છે. અનિલના નિબંધોમાં અતીત રાગ છે, જો તમે વનાંચલ પણ ભણો છો. જયંત પાઠકના નિબંધોમાં પણ અતીત રાગ છે, રતિલાલ અનિલના નિબંધોમાં પણ અતીત રાગ છે, પણ અનિલનો અતીત રાગ રંગ રાગી નથી. બિલકુલ રંગ રાગી એટલે રોમેન્ટિક રંગદર્શી શૈલી નથી. અહીં ઝીણી નજરે જે કંતાયું છે એમાં ધીરે ધીરે અદૃશ્ય થતું જતું પદાર્થ જગત, સંબંધોની હૂંફથી ભર્યું ભર્યું લાગતું નગર જીવન છે. તેની શેરીઓ, ઉત્સવો, રીત રિવાજો, મોજ મજા, ઉજાણીઓ, મેળાઓ, આ બધું જ છે. ઘોડિયા ઘડતા ખરાદી, ચૂડીઓ બનાવતા ચૂડીગાર, તાંત પર રૂમ પીંજતો પિંજારો, કલઈ કરનારો, મોચી કે દરજીથી એક જમાનામાં આપણું જીવન ધબકતું હતું. પણ હવે આ બધા કાળની ગર્તામાં ખોવાઈ ગયા, દટાઈ ગયા. એ કડાની ખીચડી, શીળી સાતમના તેલિયા પકવાનો, નોળી નોમની અને આઠમની પંચજીરી, આ બધાને શોધતા અનિલને એવું લાગે છે કે હવે સંદર્ભો ખરી પડતા ઉત્સવો પણ પાનખરના વૃક્ષો જેવા બોડા થઈ ગયા. અનિલના નિબંધોમાં ભરપૂર જીવાયેલું પણ હવે ખોવાઈ ગયેલ જીવનનું ઝીણી નજરે થયેલું નક્ષીકામ છે. ઝરીકામના આ કારીગરે ગદ્યનું પોત એટલી જ કાળજીથી વણ્યું છે. તાણો અને વાણો, એક પણ તાર તૂટવો ન જોઈએ, ન ખેંચાવવો જોઈએ, એની બિલકુલ અનાયાસ કાળજી અહીં લેવાય છે. એટલે જ રેશમ જેવા અનિલના ગદ્યની નીજી મુદ્રા આપણા મન પર કાયમી સુંવાળપ છોડતી જાય છે. બદલાતા જીવન રંગોને એક તટસ્થ દ્રષ્ટાની જેમ જોતા અનિલ વિગત અને વર્તમાનને બાજુ પર મૂકી આપે ત્યારે એક ધબકતું ભરપૂર જીવન ખોવાઈ ગયાની પીડા એમની એકલાની નથી રહેતી, પણ મારી તમારી બધાની બની જાય છે. અનિલના નિબંધોમાં ભાવકની સંડોવણી છે, પણ આ સંડોવણી ભાવક સાથે ગોઠડી માંડી હોય એ પ્રકારની નથી જે ઉમાશંકરમાં છે. અહીં તો ભાવક પણ પોતાના આંતરમનમાં ડૂબકી મારી જાય, પોતાના ખોવાઈ ગયેલા જગતની પાછળ એ નીકળી પડે એ પ્રકારે થયેલી જાત સાથેની વાતચીત છે. આમ તો મારું કે તમારું દરેકનું ખોવાવું પોતિકું હોય, પણ મારી તમારી અનિલની પેઢીનું ખોવાવું ઘણા અંશે સરખું છે. એટલે જ અનિલનો વિષાદ આપણને ઘેરી વળે છે. એમની પીડાને આપણે પોતિકી પીડા તરીકે સંવેદી શકીએ છીએ. જાત સાથેની આ યાત્રા જ આપણા સૌની સાચી યાત્રા હોય છે. જૂના ઘર, જૂની શેરી, નેવાની ધાર, ડામચિયા, શાળાની પરસાળ, અનાયાસ થતી માનસ યાત્રા જ આપણા ખરા કાશી, વૃંદાવન અને હરદ્વાર હોવાના કારણ કે આ પવિત્ર અણબોટ્યા સ્થળોની યાત્રા આપણા સિવાય બીજું કોઈ કરી શકતું નથી, કારણ કે એ આપણા આંતરમનમાં વસેલા છે. તમારે જે નિબંધ ભણવામાં છે એની જરાક વાત કરીએ. આટાનો સૂરજ. મારી માં આટાનો સૂરજ 2 હથેળી વચ્ચે ઘડતી. હવે તમને સમજાઈ જાય આ આટાનો સૂરજ એટલે રોટલો. હા, આટાનો સૂરજ, સફેદ સફેદ, ગોળ ગોળ, અને હું જોયા કરતો એ લથબથ આટાનો સૂરજ. એક સાંધે ત્યાં 13 તૂટે જેવી આર્થિક પરિસ્થિતિ સામે શિંગડા ભરાવી, ભીંતમાં માથું અફાળી માર્ગ કાઢતા અનિલે 8 વર્ષની ઉંમરે નિશાળ છોડી જીવનની પાઠશાળામાં દાખલો લઈ લીધો.
જિંદગીનો બોજો વહેંડાળતા વહેંડાળતા પણ જિંદગીની ભરપૂર મજા લૂંટી. કેરી ગાળા માણ્યા, રસના ચટાકા લીધા, મોજ મજા કરી. અનિલે જરાય શુષ્ક જિંદગી નથી જીવા, ભરપૂર જિંદગી જીવ્યા. પંચેન્દ્રિયથી ઝીલાયેલા અનુભવ જગતથી એ આપણે પામી શકીએ છીએ. અનિલનો આટાનો સૂરજ કલાકારના ટાંકણાથી નહીં પણ માના વાલ ભર્યા થપથપાટથી આકાર ધારણ કરે છે. જીવનનું બળ આપતો આ સૂરજ અનિલને મનુષ્ય લોકથી છેક ઈશ્વર સુધી લઈ જાય છે, ત્યારે આ નિબંધ વ્યક્તિ કેન્દ્રી રહેતો નથી. આટાનો સૂરજ, મારી માં આટાનો સૂરજ બે હથેળી વચ્ચે ઘડતી. હા, આટાનો સૂરજ સફેદ સફેદ ગોળ ગોળ, અને હું જોયા કરતો એ લથબથ આટાનો સૂરજ, એ બે હાથ વચ્ચે ફરતો, ઘડાતો અને ગોળ ગોળ બનતો. હાથના એ થપથપાટમાં માતાનું વાલ હતું. જ્યારે એ ઘડાતો ત્યારે લાગતું આજે ચોક્કસ સૂરજ ઉગ્યો છે. વાદળા જેવું કશું આવરણ નથી, ખાસ્સો ઉજાસ છે અને દિવસ દેખાય છે. હું દેખાઉં છું, માં દેખાય છે. દિવસ ઉગ્યાની જાણ ત્યારે આ શિશુને મારી માં આટાનો સફેદ સફેદ સૂરજ ઘડતી ત્યારે થતી. અમારે પહેલાં સૂરજના ઉગવા સાથે કંઈ લેવા દેવાનો હતી, અમારો દિવસ તો જ્યારે રોટલો થાય ત્યારે ઉગતો, કારણ કે રોટલો રોજ ન થતો. અમે દીવાના અજવાળે જોતા તો કેટલું મોડું શીખ્યા. અમને તો ચૂલો ઉગે ત્યારે દિવસ ઉગવાનો એવું લાગતું. માણસનો સૂરજ ઉગ્યો, એની માએ બંને હાથે આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારથી. એ પહેલાં તો એ પેલા પશુની જેમ આમ તેમ હળી કાઢી ઝાપટી કશું પણ ખાઈ લેતો. એ આદિમ લોક હતો, આ મારો લોક. માએ આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારે મનુષ્ય લોક બન્યો. ત્યાં સુધી નહીં. હજુ એક બહુ જ સરસ છે. અમારે દીવાટાણું નહોતું થતું. દીવાટાણું તો રોટલી આવી ત્યારે થવા લાગ્યું. માના વખતમાં તો ચૂલાટાણું થતું. ચૂલાના અજવાળે અમારા ચહેરામાં જોતી, પછી કહેતી, ફૂંક મારતો ભઈલા, અને અમે ધુમાડા ભેગી રાખ પણ ઉડાડતા. ખરેખર આટાનો સૂરજ ઘડાતો એ સમય ટાણું લાગતું. ટાણું એટલે કોઈ સરસ પ્રસંગ, આપણે કહીએ લગ્ન ટાણું. તો આ આટાનો સૂરજ ઘડાતો ત્યારે ટાણું લાગતું. અનિલનો આટાનો સૂરજ કલાકારના ટાંકણાથી નહીં પણ માના વાલ ભર્યા થપથપાટથી આકાર ધારણ કરે છે. જીવનનું બળ આપતો આ સૂરજ અનિલને મનુષ્ય લોકથી છેક ઈશ્વર સુધી લઈ જાય છે, અને ત્યારે આ નિબંધ વ્યક્તિ કેન્દ્રી રહેતો નથી. માણસનો સૂરજ ઉગ્યો, એની માએ બંને હાથે આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારથી. અમે મંદિર બંધાતું ત્યારે ઘડાતા ઈશ્વરને પણ જોયો હતો, અને માના હાથે સૂરજ ઘડાતો પણ અમે જોયો. જીવન આપતી માં, જીવનની ઉર્જા આપતો રોટલો, અને એ બધાનો સર્જનહાર ટાંકણા અને હથોડી વડે જેવો જોઈએ તેવો ઈશ્વર ઘડતો માણસ, માણસ ઈશ્વર ઘડી રહ્યો છે. અમારા સમયમાં દીવાટાણું નહોતું, ચૂલાટાણું હતું એવું કહેતા અનિલને સોડમથી મગમગતા માની હથેળીનું વાલ પીરસતા રોટલાનું સ્થાન
રોટલી લઈ લીધું એ જરાય જચતું નથી. માં ગઈ એની સાથે આટાનો સૂરજ પણ લેતી ગઈ. એ સૂરજના તેજે ભેગું થતું કુટુંબ, એ સહિયારા સુખ દુઃખ બધું જ માં સાથે લેતી ગઈ. પાછળ રહી ગઈ કોરી એકલતા. કેટલા બધા વર્ષોથી સાવ એકલા જીવતા અનિલની એકલતાનો દજાડી દે તેવો સ્પર્શ આટાનો સૂરજ ઉપરાંત બીજા કેટલા બધા નિબંધોમાં અનુભવી શકાય છે. ઘરમાં બધાની વચ્ચે રહેતો માણસ એકલો નથી હોતો એવું કોણે કહ્યું? સફરના સાથીઓ એક પછી એક સાથ છોડતા ગયા, રહી ગયા અનિલ એકલા. કદાચ આ એકાંતે જ એમની અંદર રહેલા નિબંધકારને સંકોર્યો હશે, કારણ કે એમના નિબંધોમાં જે પ્રગટ થયું છે તે નિજમાં ડૂબ્યા પછીનું લાદેલું જગત છે. સ્મૃતિમાં, અનિલની સ્મૃતિમાં કુબેર ભંડારી ઉધાર માંગે એટલું બધું ભર્યું છે. કોઈ કાળે આ બધું જીવાયું હતું, પણ જેમ જેમ મોટા થતા ગયા, જિંદગી પલોટાતી ગઈ, એમ અંદરથી કેટ કેટલું મરી ગયું. અનિલ કહે છે, મારામાં નિર ઉપદ્રવી અહિંસક આદિમ ઉત્સુકતા, હર્ષ ઉલ્લાસ, ઉભરા ઉત્તેજક માનસિકતા, આ બધું જ હવે મરી પરવાર્યું છે. મારામાં કેટલું મરી ગયું એ જોઈને મૂંગો થઈ જાઉં છું, એવું કહેતા અનિલ બાળપણના અનેક પ્રકારના વિસ્મયના મૃત્યુની વાત કરે છે. આ બધા મૃત્યુની પીડા કારણી હોય. અનેક પ્રકારના વિસ્મયોના મૃત્યુની સ્મૃતિમાં શોક સભા ભરાય છે ત્યારે અનાયાસ અનેકની જિંદગીની પીડાને વાચા મળે છે. વિસ્મયના મર્યા પછી બધું યાંત્રિક થઈ જાય છે, કારણ કે વિસ્મય સાવ સામાન્ય ઘટનાને પણ ઓજસ્વી બનાવે છે. આ વિસ્મયના મરી જવાને કારણે જ ટીવી, ફિલ્મ, હોટલ એવા મનોરંજનના સાધનો માણસે ઊભા કરવા પડે છે. અનિલ સાવ સહજ ભાવે એક વાત કહે છે, ઈશ્વરે એક શરત કરી છે. જગતના તમામ પદાર્થો ઘટનાઓમાં રસ રહેલો છે, પણ તમે એમાં તમારો રસ ન ઉમેરો તો પૂર્ણ રસ બનતો નથી. જીવવામાંથી રસ ન છૂટે તો મીઠાઈ પણ મોઢામાં જતી નથી. આ લીલામય જગત રસ પ્રચુર છે, પણ આપણો રસ સુકાઈ ગયો હોય તો બધું નીરસ છે. દર્દીને લોહી ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે તેમ હવે મનોરંજન બહારથી એની અંદર રેડવામાં આવે છે. અંદરથી ફૂટતો સ્ફૂરતો આનંદ ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો છે. અનિલના નિબંધો એ આ ખોવાઈ ગયાની પીડાની વાત કરે છે. વયોવૃદ્ધ સફરના સાથીઓ વગરના અનિલ મૃત્યુ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા કહે છે, મારા મૃત્યુની વાટ કેવી તો વિકટ હશે કે હજી આટલા વર્ષો પછી એ મારા સુધી પહોંચ્યું નથી. અનિલના નિબંધોમાં જે ખાલીપો, એકલતા, જુરાપો છે તે આયુષ્યના અવશેષે પહોંચેલા વિજન પથના લગભગ તમામ યાત્રીઓનો હોવાનો. એ કહે છે, તને સાંભળે રે એવું પૂછનાર કોઈ બાળ મિત્ર રહ્યો નથી, એટલે કોઈ કોઈ ટાણે બહુ એકલવાયું લાગે છે. આ સુનમૂન કેમ બેઠો છે એવું પૂછનાર કોઈ રહ્યું નથી. ચીચોડું પકડીને ઓટલે શેરીએ અને સૌને અજાણ્યા રાખી પાછલી શેરીમાંથી તાજિયા જોવા કે મેળો જોવા કે છાપરે હુપાહુપ કરતા વાંદરાને ઘરમાંથી તફડાવેલા કાંદા ફેંકી અધર જિલ્લાવી ખવડાવવામાં સાથ આપનાર કોઈ સાથીદાર હવે રહ્યા નથી. પાછળ નજર નાખું છું તો મસાણની રાખમાં પડેલા થોડા પગલા દેખાય છે. અનિલના નિબંધોમાં ઇન્દ્રિય રાગ, ઇન્દ્રિય વ્યત્યયની લીલા જરાક ઝીણી નજરે નિરખવા જેવી છે. એ કહે છે, ધુમાડાનો સ્વાદ માત્ર મારી જીભે જ નહીં, મારી આંખે પણ લીધો છે.
ધુમાડાનો સ્વાદ જીભ કરતાં આંખને વધારે. મરચું મોંમાં જાય અને આંખ ભીની થાય, પણ આંસુનો ખારો સ્વાદ તો જીભને જ આવે. સાંજે ભૂખી આંખે રાંધણીએ ભરાઈએ ત્યારે આંખ ધુમાડાનો કડવો સ્વાદ અચૂક માણે, પણ ઘરનો આ કડવો ધુમાડો જ્યારે સામાજિક બની આખા સુરત શહેરમાં ધૂંધવાય ત્યારે અનિલ સ્તબ્ધ બની જાય. 1992માં બાબરી મસ્જિદના માળખા તૂટ્યાની સુરત શહેરમાં જે અભૂતપૂર્વ પ્રતિક્રિયા પડી હતી, એક સાથે અનેક ઠેકાણે આકાશગામી ધુમાડાના ગોટે ગોટા જોતા અનિલ લખે છે, આ શહેર રાખ થઈ જશે કે શું, એવી દહેશત આંખે અને હૈયે બધે હતી. મારે પાગલપણું જોવા પાગલખાને નથી જવું પડ્યું. મેં ઘરના રવેશમાં ઊભા રહી સ્તબ્ધ નજરે વિશાળ પાગલ શહેર જોયું હતું. અનિલના નિબંધોમાં આજથી 4-5 દાયકા પહેલાંનું સુરત, એની શેરીઓ, આખે આખો બંગલો કારીગર વર્ગને જલસો કરવા આપી દેતા ઉદાર હૃદયના શેઠિયાઓના મનની અમીરી અહીં આલેખાય છે. શેરીઓમાં રમતા રખડતા છોકરાઓના આગવા જગતને આલેખતા અનિલ એમાંના એક બની જાય છે. આમ તો 8 વર્ષની ઉંમરે માએ એમને કારખાનામાં પૂરેલા ત્યારે અનિલ બબડેલા. માત્ર પશુઓ જ અસહાય અને પોતીકી ઈચ્છા રહિત હોય એવું કોણે કહે, પણ અમાસની રજા, મેળા, કોઈને કોઈ નિમિત્તે એમણે બાળપણની મોજ લૂંટાય એટલી લૂંટી. પોતે માણેલા બાળપણની સમાંતરે આજના સમયના રિક્ષામાં ખડકાઈને ટીવી સામે ટીચાતા રમવાનું ભૂલી ગયેલા બાળપણને જોઈ અનિલ કાકળી ઉઠે છે. આ મરી ગયેલા બાળપણની પીડા એટલી તો તીવ્રતાથી વ્યક્ત થઈ છે કે એ આપણા બધાની બની જાય છે. અનિલ કહે છે, આજે તો બાળકને કારકિર્દી અને કેરિયરનો નકશો આંકીને જ ભણવા મોકલાય છે. માગના આધારે શિક્ષણના કારખાનામાં પુરવઠો તૈયાર થાય છે. અનિલ જે વાત કરે છે બાળપણના ખોવાની, એ વ્યક્તિગત લોસની વાત નથી, સામૂહિક લોસની પીડા છે. આપણી શિક્ષણ પદ્ધતિએ બાળકની જે અવદશા કરી છે, જે રીતે બાળપણને વિસ્મયથી વિખૂટું પાડી મારી નાખ્યું છે, એની વેદના અનિલના નિબંધોમાં વેધક સૂરે વ્યક્ત થઈ છે. જીવનની નિશાળમાં પગ મૂકે એ પહેલાં જ આપણે બાળકને નિશાળની 4 દિવાલમાં ગોંધી દઈએ છીએ, એની પીડા અહીં મુખર થયા વગર, ઉપદેશકના અભિનિવેશ વગર વ્યક્ત થઈ છે. અનિલના નિબંધોમાં તમને ઠેર ઠેર હળવાશ પણ દેખાય. ખોવાઈ ગયેલા જગતમાં આપણે કેટલું બધું ગુમાવ્યું. કિલ્લોલતી શેરીઓ સૂની થઈ ગઈ, અવળી બીજ રેખા જેવી ઓકળીઓ ગઈ અને પથરા જડાયા, પતરાના છાપરા ગયા અને સાથે વર્ષાના અવાજનું સંગીત પણ ગયું. નેવાના પાણીની અખંડ રૂપેરી ઝાલર ગઈ, છાપરે છાપરે મગ વેરાયા એવી કહેવત ધાબાના ઘરમાં રહેતી પેઢીને ન સમજાય. પતરા કે નળિયાના છાપરામાંથી પૂનમની ચાંદનીના કે સૂરજના પ્રકાશના ચાંદરણા વેરાતા કે તેજના લીસોટા દેખાતા એ બધું ગયું. અનિલ કહે છે, હવે સિમેન્ટના ધાબે કોઈ બાકોરું નથી, એટલે છિદ્ર દ્વારા ચંદ્ર, સૂર્ય અને વરસાદ હવે મારા ઓરડે આવતા નથી. હવે આ ધાબામાં રહેતી પેઢીના નસીબે ધ્વનિ કાવ્ય અને દૃશ્ય કાવ્ય બેઉ રહ્યા નથી. અનિલે જાત ભાતના ધ્વનિની સરખામણી કરતા કરતા આબાદ રીતે ગઈકાલના કાળ પાસે આજને મૂકી દઈ શું શું ખોવાઈ ગયું એની પીડા રાગ ગયો અને ધ્વનિ રહી ગયો એવું લખીને વ્યક્ત કરી છે. અનિલ કહે છે, સ્વરકંપવાળા કાંસાના ઘંટ ગયા
અને સપાટ ધ્વનિના પિત્તળિયા ઘંટ આવ્યા. હવે મંદિરે ઝાલર નથી વાગતી, શંખ નથી ફૂંકાતા, નોબતના ધબાધબ ધ્વનિ હવે આવે છે. સુરદાસને યાદ કરીને કહે છે, યે સંસાર હૈ ફૂલ સેમર કા, ઉડ ગઈ રૂઈ હાથ કછુ નહીં આયો, રે મન મૂરખ જન્મ ગવાયો. કહેતા અનિલ કહી ઉઠે છે, હવે તો જીવનમાં રાગ રહ્યો હોય તો રુદનનો, બાકી તો માત્ર ધ્વનિઓ અવાજો જ છે. ત્યારે એમનો વિષાદ આપણને પણ લપેટી લે છે. સ્મૃતિના સથવારે ઘડીભર ગતકાળને જીવંત કરી જીવી લેતા અનિલને માત્ર શેરીઓ જ બદલાય એવું નથી લાગતું, એ શેરીઓમાં રહેનારાઓ પણ બદલાઈ ગયા છે. હવે ન તો એ સમયના ઘરોબા બચ્યા, ન રખરખાવ બચ્યા, માણસ બદલાયો, પરસ્પરના વ્યવહારો પણ ધરમૂળથી બદલાઈ ગયા. અનિલના નિબંધો દ્વારા ગત જીવનને ફરીથી જીવી લેતા અનિલ બદલાતા જીવન રંગોને, માનવ સંબંધોને, સમયની કે વિકાસની ગતિ કંઈ સ્વીકારી લેવાનો મિજાજ નથી ધરાવતા. અહીં તો જે કંઈ ખોવાઈ ગયું એ બધું સાચવી લેવા જેવું હતું, ખોઈ કાઢવા જેવું નહોતું, એવો ભાવ એમણે પ્રગટ કર્યો છે.